Good morning. Are you hear me? Please type in chat box yes or no. All right. Last time apne lecture ni andar chapter number 2 je total 21 marks nu chapter che. E chapter ni andar apne continue kari che. Last lecture ni andar me थोड़ा एक टॉपिक कराया था, बे टॉपिक आपने कवर कही रहा था, देन आज लेक्चर नी अंदर आपने प्रेशर स्विच इतने सुकाम दो में प्रेशर स्विच यूज करो छो, एंड के तमारे जे जगह प्रेशर इंक्रीज थई जाय छे बरोबर त्यां तमे सु करो छो प्रेशर स्विच छे ए तमे यूज करी सको छो एज अ सेफ्टी पर्पज माटे जेम आपणे लेवल स्विचिस छे फ्लोर स्विचिस छे टेम्परेचर स्विचिस छे एज रीतना तमारे प्रेशर स्विच तमे यूज करी सको छो क्लियर एंड नेक्स्ट टॉपिक आपणे लेक्चर नी अंदर आपणे कंटिन्यू करवानो छे इट इज अ पीजो इलेक्ट्रिक प्रेशर ट्रांसड्यूसर बराबर आपणे पीजो इलेक्ट्रिक छे એ આપણે ગયા સેમેસ્ટરની અંદર આપણે બેઝિક કન્સેપ્ટ આપણે એનો ભણી લીધો હતો એનો યુઝ કરીને આપણે પ્રેશર કઈ રીતના મેઝર કરશે એ આપણે જોવાનું રહેશે અત્યારે પ્રેશર સ્વિચ છે અ પ્રેશર સ્વિચ વિચ ટર્ન્સ એન ઇલેક્ટ્રિક સર્કિટ ઓન ઓફ એટ અ પ્રીસેટ પ્રેશર્સ બરાબર ઇઝ અ પ્રિસેટ પ્રેશર્સ એટલે શું કહે છે કે પ્રેશર સ્વિચ છે એ ઇલેક્ટ્રિક સર્કિટને પ્રિસેટ પ્રેશર ઉપર પ્રિસેટ એટલે શું તો કે તમે જે પહેલાં સેટ કરેલું છે કે આટલું પ્રેશર હોવું જોઈએ બરાબર એ સેટ પ્રેશર ઉપર તમારી સ્વિચ છે એ ઓન ઓફ થશે જો એ જે સેટ પ્રેશર હશે એનાથી વધી જશે તો તમારી સ્વિચ છે એ ઓન કન્ડિશનમાં આવી જશે બરાબર કે ઓફ કન્ડિશનની અંદર આવી જશે કે આગળની પ્રોસેસને કંટ્રોલ કરવા માટે એ તમારું શું કરશે પ્રેશરને કંટ્રોલ કરવા માટે યુઝ કરશે બરાબર કે પ્રિસેટ વેલ્યુ હશે એના કરતાં જો વધી જશે તો એના માટે શું વધે કે ઓછી થાય તો એના માટે શું કરશે તો કે ઓન ઓફ કરવા માટે શું કરશે પ્રેશર સ્વિચનો યુઝ કરવામાં આવે છે ધ ધીસ પ્રેશર ઇઝ કોલ્ડ ધ સેટ પોઈન્ટ ઓફ ધ સ્વિચ કે આ જે પ્રેશર સ્વિચને એક સેટ પોઈન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે પ્રેશર સ્વિચ ઇઝ યુઝડ ઇન સમ ફોર્મ ઓફ કંટ્રોલ એક્ઝામ્પલ ટુ ઓપરેટ અ સોલેનોઇડ વાલ્વ એટ અ ગિવન પ્રેશર શું કહે છે કે પ્રેશર સ્વિચનો તમે જે યુઝ છે એ અમુક જે કંટ્રોલ કરવા માટે અમુક ઇઝ અ સમ ફ્રોમ ઓફ કંટ્રોલ કે તમે પ્રેશરને કંટ્રોલ કરવા માટે અમુક પ્રકારના જે કંટ્રોલ કરવા માટે થાય છે એક્ઝામ્પલ તરીકે આપણે એક લઈએ કે આપણે પ્રેશર ઉપર સોલેનોઇડ વાલ્વને ઓપરેટ કરવા અથવા પંપને સ્ટાર્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે કે તમે જે સોલેનોઇડ વાલ્વ શું કરે છે તમારો જો ફ્લો છે બરાબર એઝ અ વાલ્વ છે બરાબર તો આ કયો વાલ્વ છે કે તમે ઇલેક્ટ્રિક સિગ્નલ આપશો તો એ અકોર્ડિંગ એ શું કરશે ઓપરેટ થશે ક્લિયર તો આ સોલેનોઇડ વાલ્વ અને જે તમારું જે વાલ્વ પંપ છે બરાબર પંપને સ્ટાર્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે ક્લિયર This pressure switch is usually micro switch or mercury switch. Clear? Same. Okay. Burden tube is a diaphragm or bellows can be used to actuate the switch. શું કહે છે કે જે સ્વિચને એક્ચ્યુએટ કરવા માટે બર્ડન ટ્યુબ ડાયાફ્રામ ઓર બેલોઝ યુઝ કરવામાં આવે છે આપણે પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ જોયું હતું ક્લાસિફિકેશન તો આજે ક્લાસિફિકેશનમાં તમે ત્રણ પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ જોયા હતા જે ડાયરેક્ટ પ્રેશર સાથે કોન્ટેક્ટમાં આવીને તમારું
જે ઇન્ડિકેટર સાથે કનેક્ટ કરેલું હોય અને એના લીધે શું થશે કે પ્રેશર જેટલું બી પ્રેશર હશે બરાબર એ પ્રેશર ઇન્ડિકેટ જે તમારા જે પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ હશે એ કેવા હશે ફ્લેક્સિબલ મટીરિયલ ટાઈપના હશે બરાબર અને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશે અને એ અકોર્ડિંગ શું થશે તમારું ઇન્ડિકેટરમાં ઇન્ડિકેટ કરશે કે તમારું પ્રેશર કેટલું છે તો હવે આમાં શું થશે કે પ્રેશર સ્વિચની અંદર તમે એક્ચ્યુએટ કરવા માટે તમારે પ્રેશરને સેન્સ કરવા માટે તમે બર્ડન ટ્યુબ છે ડાયાફ્રામ છે અને બેલોઝ ક્લિયર આ ત્રણેય જે પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ છે એ તમે યુઝ કરી શકો છો The simplest form of a pressure switch is used to actuate a relay. હવે આજે તેનો ઉપયોગ કરીને તેનો યુઝ કરીને રિલેને એક્ચ્યુએટ કરવા માટે થાય છે આજે ડાયાફ્રામ છે બેલોઝ છે આ બધાનો યુઝ કરીને તમે રિલેને એક્ચ્યુએટ કરવા માટે યુઝ કરવામાં આવે છે સેકન્ડ કે ધ પ્રેશર ઇઝ અ ફીડ ટુ ધ ઇનસાઇડ ઓફ બેલોઝ વિચ કેરીઝ અ કોન્ટેક્ટ પ્લેટ બી કોન્ટેક્ટ પ્લેટ બી સી ઇન ફિગર ધીસ ઇઝ અ કોન્ટેક્ટ પ્લેટ બરાબર આ બેલોઝ છે આ શું છે કોન્ટેક્ટ પ્લેટ બી આ શું છે ઇઝ અ બે બીજા બે પોઈન્ટ છે સી વન એન્ડ સી ટુ ધીસ ઇઝ અ રિલે એન્ડ ધીસ ઇઝ અ પાવર સપ્લાય એન્ડ અહીંયા જે તમારે પ્રેશર છે એ મેઝર કરવું છે બરાબર ત્યાં ઇનલેટ આપેલું છે ધીસ ઇઝ અ પ્રેશર ઇનલેટ અહીંયા આપણે શું યુઝ કરેલું છે ધીસ ઇઝ અ બેલોઝ બરાબર બેલોઝ શેનું બનેલું હોય તો કે ફ્લેક્સિબલ મટીરિયલનું બનેલું હોય છે જેમ પ્રેશર તમે ઇનલેટમાં આપશો તો આ જે બેલોઝ છે એ શું થશે એક્સપાન્ડ થશે બરાબર અને એક્સપાન્ડ થશે એ શું કરશે જે આ કોન્ટેક્ટ પ્લેટ છે બરાબર બી એ કેની સાથે કનેક્ટ થશે આ જે સી વન સી ટુ પોઈન્ટ છે એની સાથે શું થશે કનેક્ટ થશે અને આ તમારો જે પાથ છે એ આખો ક્લોઝ લૂપ થશે અને એના લીધે જે તમારી રિલે છે બરાબર રિલે છે એ શું થશે ઓપરેટ થશે રિલેનું કન્સ્ટ્રક્શન તમને ખ્યાલ જ છે એનો એન્ડ એન સી બરાબર નોર્મલી ઓપન એન્ડ નોર્મલી ક્લોઝડ ક્લિયર તો આ બેઝિક કન્સ્ટ્રક્શન છે તો શું કીધું છે કે બેલોઝની અંદરની બાજુએ પ્રેશર સોરી અંદરની બાજુએ પ્રેશર માપવામાં આવે છે અને પ્રેશર આપવામાં આવે છે અને જે આ બેલોઝ છે એ બેલોઝની ઉપરની સાઈડ એક શું છે કોન્ટેક્ટ પ્લેટ છે જેને આપણે શું કીધું છે બી બરાબર એન્ડ વેન ધ પ્રેશર રીચીસ અ સફિશિયન્ટ ઓર પ્રીસેટ વેલ્યુ સોરી ધીસ ઇઝ વેલ્યુ ધ કોન્ટેક્ટ પ્લેટ ટચ કોન્ટેક્ટ પોઈન્ટ સી વન એન્ડ સી ટુ ધસ ક્લોઝિંગ એન્ડ ઇલેક્ટ્રિકલ સર્કિટ ટુ એન અલાર્મ ઓર મોટર કંટ્રોલ ગિયર સી સીન ફિગર શું કહે છે કે આ બેલોઝની અંદર એક કોન્ટેક્ટ પ્લેટ હોય છે જેને આપણે શું કીધું હતું બી ક્લિયર હવે શું કહે છે જ્યારે તમે બેલોઝને પ્રેશર આપો છો બરાબર ત્યારે શું થશે કે આ બેલોઝ છે એ એક્સપાન્ડ થશે એટલે આ જે સી વન અને સી ટુ પોઈન્ટ છે બરાબર કોન્ટેક્ટ પોઈન્ટ આને શું કરશે બી પ્લેટ છે એ ટચ કરશે અને તેના લીધે અલાર્મ અથવા તો મોટર કંટ્રોલ ગિયરની ઇલેક્ટ્રિક સર્કિટને ક્લોઝ કરે છે ક્લિયર જે આગળની પ્રોસેસ છે બરાબર એને શું કરશે ક્લોઝ કરશે ઇનકેસ શું થશે કે તમારી જે પ્રીસેટ વેલ્યુ છે બરાબર પ્રીસેટ વેલ્યુ કરતાં તમારું જો પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે તો આગળની જે પ્રોસેસ હશે બરાબર એલાર્મ છે એ શું કરશે ઇન્ડિકેટ કરશે કે તમારું પ્રેશર છે એ ઇન્ક્રીઝ થઈ ગયું છે ઇન ધીસ પ્રોસેસ ક્લિયર અને મોટર કંટ્રોલ ગિયરની ઇલેક્ટ્રિક સર્કિટને શું કરશે એને બી કંટ્રોલ કરશે આટલું ક્લિયર થયું તમને
ઓલ રાઈટ. સેકન્ડ, ધ ફ્લેક્સિબિલિટી ઓફ ધ બેલોસ એન્શ્યોર ધેટ ધ પ્લેટ મેક્સ એડિક્યુટ કંટ્રોલ વિથ ધ બોથ પોઇન્ટ્સ એન્ડ ગીવ્સ અ સ્લાઇટ રબિંગ ઓર વાઇપિંગ એક્શન ધેટ કીપ ધ કોન્ટેક્ટ એરિયા ક્લીન. શું કહે છે કે જે તમારું બેલોઝની ફ્લેક્સિબિલિટીમાં, બેલોઝની જે ફ્લેક્સિબિલિટી એટલે શું કે જે તમારું બેલોઝ છે એ શું થશે, જેમ તમે પ્રેશર આપશો એ શું થશે, એક્સપાન્ડ થશે. એના લીધે જે પ્લેટનો બંને પોઈન્ટ સાથે શું થશે, એક્ઝેક્ટલી કોન્ટેક્ટમાં આવશે, બરાબર. અને રબિંગ એન્ડ વાઇપિંગ, જે રબિંગ એન્ડ વાઇપિંગ થવા જે એક્શન છે, બરાબર, એના લીધે શું થશે, આ કોન્ટેક એરિયા શું થશે કે ઇઝ અ કીપિંગ ધ કોન્ટેક એરિયા ઇઝ અ ક્લીન. ક્લિયર? ધ પ્રેશર સ્વિચ કેન બી મોડિફાઈડ સો એઝ ટુ મેક અ લો પ્રેશર કોન્ટેક ઇન એડિશનલ ટુ અ હાઈ પ્રેશર કોન્ટેક. સેકન્ડ પોઈન્ટ શું કહે છે કે તમારી જે પ્રેશર સ્વિચ છે, બરાબર, એ ઇટ કેન બી મોડિફાઈડ, બરાબર, મોડિફાઈ કરી શકાય છે. તમારી જે પ્રેશર સ્વિચ છે એને મોડિફાઈ કરી શકાય છે, જેને લીધે તમારું જે હાઈ પ્રેશર કોન્ટેક્ટની સાથે લો પ્રેશર કોન્ટેક્ટ પણ તમે શું કરી શકો છો, બનાવી શકો છો. કે તમારી કોઈ પ્રેશર સ્વિચ છે એને તમારે જાતે મોડિફાઈ કરવી હોય, બરાબર, તો હવે આ મોડિફાઈ કરી શકાય છે, જેથી તમારું જે હાઈ પ્રેશર અને કોન્ટેક્ટની સાથે તમે લો પ્રેશર કોન્ટેક્ટ બી પણ શું બનાવી શકો છો. એટલે તમારે કોઈ પ્રેશર, ખબર છે તમને, જે જગ્યાએ પ્રેશર મેઝર કરતા હોય ત્યાં લો પ્રેશર અને હાઈ પ્રેશર બી તમે સેન્સ કરીને તમે એડજસ્ટ કરી શકો. ક્લિયર? ઇટ ઇઝ એડજસ્ટેબલ, બરાબર. એ શું છે, એક એડજસ્ટેબલ છે. ધેન ધ કન્ડક્ટ ઇન પ્રેશર સ્વિચ મે બી નોર્મલી ક્લોઝડ વેન ધ પ્રેશર ઇઝ બિલો ધ સેટ પોઈન્ટ. કે જ્યારે જે પ્રેશર સેટ પોઈન્ટ કરતાં તમારું છે એ પ્રેશર છે એ લો થાય, બરાબર, ઇઝ બિલો ધી સેટ પોઈન્ટ, ક્લિયર, ત્યારે પ્રેશર સ્વિચમાં કોન્ટેક સામાન્ય રીતે ક્લોઝ હોય છે. શું કહે છે કે જ્યારે તમારું પ્રેશર છે, બરાબર, એ સેટ પોઈન્ટ કરતાં ઓછું હોય, વેન ધ પ્રેશર ઇઝ બિલો ધ સેટ પોઈન્ટ, ત્યારે તમારું જે પ્રેશર સ્વિચમાં કોન્ટેક કેવા હશે, ક્લોઝ કન્ડિશનની અંદર હશે, બરાબર. ધ કન્ડક્ટ ઇઝ પ્રેશર ઇઝ અ સ્વિચ મે બી નોર્મલી ક્લોઝડ. ફોર એક્ઝામ્પલ, ધ કોન્ટેક્ટ્સ ઇન ધ નોર્મલી ઓપન સ્વિચ રિમેઇન ઓપન અન્ટિલ ધ પ્રેશર રાઇઝ અબોવ ધ સેટ પોઈન્ટ. સી, ઇટ્સ ગિવન ધ વન એક્ઝામ્પલ કે જ્યારે પ્રેશર સેટ પોઈન્ટ કરતાં ઓછું થાય છે, બરાબર, ત્યારે કોન્ટેક્ટ છે એ શું થશે, ફરીથી ઓપન થાય છે, બરાબર. એન્ડ એ જ રીતે ક્લોઝ, જે ક્લોઝ સ્વિચ છે, બરાબર, ક્લોઝ સ્વિચના કોન્ટેક્ટ જ્યાં સુધી પ્રેશર સેટ પોઈન્ટ કરતાં વધુ રહે ત્યાં સુધી એ શું કરશે, ક્લોઝડ રહેશે. ધેન ધ સ્વિચિંગ એલિમેન્ટ, ધ સેન્સિંગ એલિમેન્ટ મેક અ કોન્ટેક્ટ સ્નેપ ટુ ધ ક્લોઝડ પોઝિશન. ક્લિયર? સેકન્ડ, વિથ ધ કોન્ટેક્ટ્સ ધ ઓપન અગેઇન વેન ધ પ્રેશર ફોલ્સ બિલો ધ સેટ પોઈન્ટ. સેકન્ડ શું કહે છે કે તે પછી જે કોન્ટેક્ટ છે એ શું થાય છે, ઓપન થાય છે, અને જ્યાં સુધી પ્રેશર સેટ પોઈન્ટ કરતાં ઓછું થાય છે ત્યાં સુધી શું કરશે, એ ઓપન રહેશે, બરાબર. ધ કોન્ટેક્ટ ઇઝ નોર્મલી ક્લોઝડ વિચ રિમેઇન ક્લોઝડ અન્ટિલ ધ
प्रेशर राइज अबव द सेट पॉइंट देन द कॉन्टैक्ट स्नैप ओपन एंड रिमेन ओपन अंटिल द प्रेशर ड्रॉप बिटवीन द सेट पॉइंट अगेन एंड त्यारबाद शू थे कि कॉन्टेक्ट है ये ओपन थे ज्यादी तमु प्रेशर सेट पॉइंट करता ओछू थाय त्या सुधी शू रह ओपन रह क्लियर एंड मोस्ट स्विचिज कंटेन टू सेट सेट्स ऑफ कंटेन वन नॉर्मली ओपन एंड एंड द अदर नॉर्मली क्लोज्ड मोस्टली स्विच मोस्टली स्विचेस में शू हो कॉन्टेक्ट बे कॉन्टेक्ट हो नॉर्मली बे कॉन्टेक्ट हो नॉर्मली ओपन एंड नॉर्मली क्लोज्ड सेकंड के अप्रेसर स्विच इज हेज अ डेड बेन्ड बराबर प्रेशर स्विच है ये एक डेड बेन्ड हेज अ डेड बेन्ड बराबर હવે મેં તમને એક વસ્તુ કહી હતી કે પ્રેશર સ્વિચ છે એ એક ડેડ બેન્ડ ધરાવે છે વાય શું કામ ડેડ બેન્ડ કે એટલે કે સ્વિચને નોર્મલ જે પોઝિશનની અંદર રિસેટ થાય છે તે પહેલાં પ્રેશર સેટ પોઈન્ટ કરતાં નીચું જ જવું જોઈએ અને સેટ પોઈન્ટ અને રિસેટ પોઈન્ટ વચ્ચે રહેલા જે પ્રેશરના ડિફરન્સને શું કહેવામાં આવે છે ડેડ બેન્ડ કહેવામાં આવે છે ક્લિયર આટલું ક્લિયર થયું કે ડેડ બેન્ડ કોને કહેવામાં આવે છે કે તમારો જો સી સ્વિચની જે નોર્મલ પોઝિશન છે બરાબર એને રિસેટ થાય બરાબર એની પહેલાં પ્રેશર સેટ પોઈન્ટ કરતાં નીચું જવું જોઈએ અને સેટ પોઈન્ટ અને રિસેટ પોઈન્ટ બંને વચ્ચે જે પ્રેશરના ડિફરન્સને શું કહેવામાં આવે છે ડેડ બેન્ડ કહેવામાં આવે છે ક્લિયર સી યુઝ ઓફ પ્રેશર સ્વિચિસ પ્રેશર સ્વિચિસનો ઉપયોગ યુઝ બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ ઓફ પ્રેશર સ્વિચ ઇઝ ઇન લિમિટિંગ પ્રેશર એક્ઝામ્પલ સ્ટીમ પાવર પ્લાન્ટ કે પ્રેશર સ્વિચનો જે ઇમ્પોર્ટન્સ છે બરાબર ઉપયોગ મહત્ત્વનો જે ઉપયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ્ડ મહત્ત્વનો જે ઉપયોગ છે એ પ્રેશરને મર્યાદિત મતલબ પ્રેશરને લિમિટ કરવા માટે લિમિટિંગ એની જે લિમિટ છે બરાબર એની લિમિટમાં રાખવા માટે શું રાખવા માટે યુઝ કરવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે આપવામાં આવ્યું છે કે સ્ટીમ પાવર પ્લાન્ટ સ્ટીમ પાવર પ્લાન્ટમાં જે ટર્બાઇનમાં એન્ટર થતી જે સ્ટીમ છે બરાબર એ સ્ટીમનું પ્રેશરની તેની અપર લિમિટ કરતાં વધવું જોઈએ નહીં અને પ્રેશર સ્વિચનો ઉપયોગ સેફ્ટી વાલ્વને ઓપરેટ કરવા માટે થાય છે સેફ્ટી વાલ્વ શું છે You have idea? Safety valve? All right, કોઈ વાંધો નહીં સેફ્ટી વાલ્વ શું છે કે જ્યાં સેફ્ટી વાલ્વ આપણે કેમ પ્રેશર કુકર લાઈક અ પ્રેશર કુકર બરાબર તો એક વાલ્વ હોય જેની અંદર લિમિટ સેટ કરેલી હોય કે જેવું જ તમારું પ્રેશર ઇન્ક્રીઝ થશે સેટ પોઈન્ટ કરતા બરાબર તો એ જે સેફ્ટી વાલ થ્રુ તમારું જે બાકીનું જે પ્રેશર છે ત્યાંથી શું થઈ જશે રિલીઝ થઈ જશે બરાબર અને તમારી જે સેટ પોઈન્ટ વેલ્યુ સુધી ના આવે ત્યાં સુધી શું કરશે કે અંદરનું જે પ્રેશર છે એ ત્યાં રિલીઝ કરી નાખશે બરાબર અને ઓટોમેટિક ક્લોઝ થઈ જશે હવે આ જે પ્રેશર સ્વિચનો યુઝ જે સેફ્ટી વાલ્વને ઓપરેટ કરવા માટે થાય છે જ્યારે પ્રેશરનું મૂલ્ય છે જે પ્રેશરની જે વેલ્યુ છે એ અપર લિમિટ કરતાં વધી જાય ત્યારે વાલ્વના સ્ટીમને બહાર શું કરે છે રિલીઝ કરી નાખે છે
એટલે ત્યારે શું કરશે, વાલ્વ થ્રુ છે એ પ્રેશર શું કરશે, રિલીઝ કરી નાખશે. બટ જે સેફ્ટી વાલ્વ છે એને કંટ્રોલ કરવા માટે શું કરશે, તમારી પ્રેશર સ્વિચ છે એ યુઝ કરશે. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ કે એન્ડ અનધર ઇમ્પોર્ટન્ટ યુઝ ઓફ પ્રેશર સ્વિચ ઇઝ ઇન ધ કોમ્પ્યુટર પેનલ. ઇન અ કોમ્પ્યુટર પેનલ બ્લોવર્સ આર યુઝડ ફોર કુલિંગ પર્પઝ. પ્રેશર સ્વિચનો બીજો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ છે એ કોમ્પ્યુટર પેનલમાં થાય છે. હવે કોમ્પ્યુટર પેનલમાં કુલિંગ પર્પઝ માટે યુઝ કરવામાં આવે છે. બ્લોઅરનો જે ઉપયોગ થાય છે, બરાબર, બ્લોઅરનો જે યુઝ કરવામાં આવે છે, જ્યારે જ્યારે પણ કોઈ કારણ કોઈ બી રીઝનના લીધે બ્લોઅર ફેઇલ થાય, બરાબર, ત્યારે પ્રેશર સ્વિચ એ એક્ચ્યુએટ થાય છે અને પેનલમાં પાવર સપ્લાય શું કરી નાખે છે, કટ ઓફ કરી નાખે છે. આમ જે કમ્પ્યુટરમાં જે પેનલમાં જે જે કંઈ બી હાઈ ટેમ્પરેચરથી શું કરશે, પ્રોટેક્ટ કરશે, અને જે બ્લોઅર્સ છે એ ફેલ થવાના લીધે એટલે જે કહીને બ્લોઅર ફેલ થશે તો બી શું કરશે કે તમારું જે આખી કોમ્પ્યુટર પેનલ છે એ શું થશે, એઝ અ સેફ સાઈડ રહેશે, બરાબર, એ ડેમેજ નહીં થાય. આટલું ક્લિયર છે? ઇઝ અ યુઝ ઓફ પ્રેશર સ્વિચ. આટલું ક્લિયર થયું તમને? ઓલ રાઈટ, તો આજે લેક્ચરની અંદર આપણે પ્રેશર સ્વિચ જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશે પીઝો ઇલેક્ટ્રિક પ્રેશર ટ્રાન્સડ્યુસર. આ ચેપ્ટરની અંદર 3 ટોપિક્સ જ બાકી છે, હવે એ કમ્પ્લીટ થઈ જશે નેક્સ્ટ લેક્ચરમાં. આમાં કોઈ ડાઉટ નથી ને? If you have any doubt, please ask me in the chat box. All right. So, you leave the meeting. Have a nice day.